કારણે સરસ્વતી તાલુકા પંચાયતની પ્રથમ 2.5 વર્ષની મુદ્દતમાં સવા વર્ષની બીજી ટર્મના પ્રમુખ માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી। પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતથી પ્રથમ 2.5 વર્ષની મુદ્દત માટે મહિલા પ્રમુખની વરણી થઈ હતી। તે વખતે ભાજપ કોંગ્રેસ દ્વારા બંને પદ માટે સવા વર્ષ માટે સમજૂતી થઈ હતી અને હવે પ્રથમ 2.5 વર્ષની ટર્મમાં પ્રથમ સવા વર્ષની ટર્મ પૂરી થતાં બંને તાલુકા પંચાયતના મહિલા ઉમેદવારોએ પ્રમુખની ખુરશી ખાલી કરી હતી। જેમાં પાટણની બેઠક પરથી કોંગ્રેસના ગીતાબેન રબારીએ પ્રમુખનું ફોર્મ ભર્યું, જ્યારે બીજેપીમાંથી પ્રેમિલાબેન વિનોદભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું, જેમાં ભાજપના ઉમેદવાર પટેલ પ્રેમિલાબેન વિનોદભાઈને વિજય થયો છે। કુલ 20 મત પૈકી પ્રેમિલાબેન પટેલને 11 મત, જ્યારે હરીફ ઉમેદવાર ગીતાબેન મોતીભાઈ રબારીને 9 મત મળ્યા હતા। વાત કરવામાં આવે પાટણની, તો પાટણમાં હરીફ ઉમેદવાર ગીતાબેન રબારીને 9 મત મળ્યા હતા। આ અંગે જો વધુમાં વાત કરીએ તો ભાજપના ઉમેદવાર પટેલ પ્રેમિલાબેન વિજય બન્યા હતા અને પાટણ સરસ્વતી તાલુકા પંચાયતની પ્રથમ 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થઈ હતી। તો આ અંગે ભાજપના ઉમેદવાર પટેલ પ્રેમિલાબેને વિજય બન્યા છે। આ અંગે જો વધુમાં વાત કરીએ તો 20 મત પૈકી પ્રેમિલાબેન પટેલને 11 મત મળ્યા હતા। તો આમ પાટણમાં વાત કરીએ તો હરીફ ઉમેદવાર ગીતાબેન રબારીને 9 મત મેળવ્યા હતા। જો ભાજપના ઉમેદવાર પટેલ પ્રેમિલાબેન વિજયી બન્યા હતા। આ અંગે જો વાત કરીએ તો પાટણ સરસ્વતી તાલુકા પંચાયતની પ્રથમ 2.5 વર્ષની મુદ્દત હવે પૂર્ણ થઈ હતી, તેથી ભાજપના ઉમેદવાર પટેલ પ્રેમિલાબેન વિજયી બન્યા હતા। ભાજપના ઉમેદવાર પટેલ પ્રેમિલાબેન વિજય બન્યા હતા, જેમાં પાટણ સરસ્વતી તાલુકા પંચાયતની પ્રથમ 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થઈ હતી। તો ભાજપના ઉમેદવાર પટેલે પ્રેમિલાબેન વિજય બન્યા છે। આ અંગે જો વધુમાં વાત કરીએ તો 20 મત પૈકી પ્રેમિલાબેન પટેલને 11 મત મળ્યા હતા।